ગુજરાતમાં 27 જુલાઈના રોજ એનિમાને ફિલ્મ આવનાર છે, જે ફિલ્મના પોસ્ટરનું લોન્ચિંગ કરવામાં આવ્યું હતું અને પ્રેસ કોન્ફરન્સમાં વધુ માહિતી આપવામાં આવી હતી. ગુજરાતી ફિલ્મ એનિમાને ફિલ્મનું પોસ્ટર રિલીઝ કરવામાં આવ્યું હતું. વધુમાં ફિલ્મ અંગે જયપટેલે જણાવ્યું હતું કે સુરતના ભાગળ પર ખાંડવાળી સિટીમાં 70% શૂટિંગ કરવામાં આવ્યું છે, સાથે જ કામરેજ સહિત 3 જગ્યાએ શૂટિંગ કરવામાં આવ્યું છે. સુરતની માતા અને કાઠિયાવાડના પિતા છોકરાની વાત પર સમગ્ર ફિલ્મની વાર્તા છે. સુરતીઓમાં સૌથી વધુ બોલાતો શબ્દ એનિમાને ફિલ્મમાં લવ સ્ટોરી કોમેડી સહિત ભરપૂર મનોરંજન છે. ફિલ્મમાં 3 ગીતો છે જે લોકોને અત્યારથી જ પસંદ આવી રહ્યા હોવાનું જય પટેલે જણાવ્યું હતું. પિક્ચર કે બારે મેં દેખી હમ લોગોને ઇસ મંશા સે યે ફિલ્મ બનાઈ હૈ કે યે ગુજરાતી ઇન્ડસ્ટ્રી કો એક નયે મુકામ પર લેકર જાય ઓર મેરે ખ્યાલ સે હમ લોગ ઉસ તરહ કી એક ફિલ્મ બના પાએ હૈ ઓર હમ ઇસમે સક્સેસ હુએ હૈ કે યે ગુજરાતી ઇન્ડસ્ટ્રી કો એક નયે મુકામ પર લેકર જાય. યે વૈસે આપ ડિસાઈડ કીજીએ, એક બાર જાઈએ ફિલ્મ દેખને કે લિયે. બીંગ અ પ્રોડ્યુસર આઈ એમ નોટ સેઇંગ દેટ ઇટ્સ અ ડિફરન્ટ ફિલ્મ, બસ આપ લોગ જાઈએ ઓર તય કીજીએ કે યે ફિલ્મ એક અલગ ફિલ્મ હૈ યા નહીં. એન્ડ ઇસ ફિલ્મ મેં એન્ટરટેનમેન્ટ હૈ, એન્ટરટેનમેન્ટ હૈ, એન્ટરટેનમેન્ટ હૈ, જો કે હમારી રિક્વાયરમેન્ટ હૈ. ઓર બહુત હી સ્ટ્રોંગ મેસેજીસ કે સાથ આપકે આસપાસ કે સિનેમાઘરો મેં રિલીઝ હોને જા રહી હૈ 27 જુલાઈ કો. પ્લીઝ ગો એન્ડ વોચ, ફિર આપ બતાઈએ કે પૈસા વસૂલ હૈ યા નહીં હૈ. શોર્ટમાં મારી વિશે કહી દઉં તો હું સુરતનો છોકરો છું. 17 વર્ષનો તો જ્યારે મુંબઈ ગયેલો અને જોવાનું જોગ આજે 14 વર્ષ મને પૂરા થાય છે. 2018 છે આજે, 23 જૂન 2004ના દિવસે હું પોતાની ફિલ્મો બનાવવાનું સપનું અને રબર સ્ટેમ્પ પ્રોડક્શન હાઉસનું 70 રૂપિયામાં દિલ્હી ગઢથી ગાડીને હું મુંબઈ ગયેલો અને આખી જર્ની એક અલગ હતી. એ ધીરે ધીરે હું લોકો સામે આવીશ એ આખી જર્ની લઈને, પણ આજે ઠીક 14 વર્ષ પછી આઈ કેન સે કે આ મારો વનવાસ પૂરો થયો. બહુ સ્ટ્રગલ, લાખો રિજેક્શન પછી આજે આ મુકામ પર હું આવ્યો છું કે મારા પ્રોડક્શનની ફિલ્મ શ્રીજય એન્ટરટેનમેન્ટ્સની પહેલી ફિલ્મ. અને મેં ક્યારેય ગુજરાતી નથી કર્યું પ્લેઝ અને ટેલિવિઝનથી પણ. તો જ્યારે મારા પ્રોડક્શનની ફિલ્મો બનવાનું શરૂ થયું તો મેં પહેલાં ગુજરાતી પ્રોજેક્ટથી મેં વિચાર્યું કે હું ગુજરાતીથી શરૂ કરું, કારણ કે અહીંયાથી જ મારી શરૂઆત થઈ છે. અહીંયા મારું કહેવાય ને આ ઘડો અહીંયા જ ઘડાયો છે, એટલે ગુજરાતી ફિલ્મથી મેં શરૂઆત કરી છે. અને ગુજરાતમાં કારણ કે હું પોતે ગુજરાતી છું અને આઈ ગ્રોન અપ વોચિંગ ગુજરાતી ફિલ્મ્સ, બોલિવૂડ ફિલ્મ્સ, મને કાયમ એમ થતું હતું કે યાર આપણે ગુજરાતીઓ આપણા સ્ટાઇલિશ નથી, એટલે આપણે બોલિવૂડ લેવલ પર કેમ નહીં જઈ શકીએ. અને એને માટે અમુક કમર્શિયલ જે પ્રોડક્ટ્સ હોય, કમર્શિયલ વસ્તુઓ કે થોડું બોલ્ડ વસ્તુ, અને બોલ્ડમાં છે ને એક રીતે હું તમને કહું, આ એનિમાને જે નામ છે એની પાછળ બહુ નિખાલસ અને કોમેડી ભાવ છે. એની પાછળ કોઈ પણ ગંદી વ્યક્તિ કે કોઈ બી મા બહેનોનું અમારે અપમાન કરવાનો કોઈ મકસદ નથી. આ કોમેડી શબ્દ છે જે નાના બાળકથી લઈને દાદા સુધી બધા જ બોલતા હોય છે ગુજરાતીઓ, પણ કદાચ પબ્લિકલી બોલે તો લોકોને હાય લાગે. પણ ડોન્ટ વરી, તમે એટલો વિશ્વાસ રાખી શકો છો, ફેમિલી સાથે તમે જાઓ, પ્યોર એન્ટરટેનમેન્ટ આ ફિલ્મ છે. હા, હું કૃતિકા શાહ છું. આ મૂવીમાં એક જોરદાર ગરબાની કોરિયોગ્રાફી કરવામાં આવી છે, જેમાં હું પોતે કૃતિકા શાહ, જગદીશભાઈ પુરોહિત અને રૂપેશભાઈ અને જાગૃતિબેન પણ ઇન્વોલ્વ હતા, અને અમે ખૂબ મજેનું સોંગ લઈને આવ્યા છે આ ગરબામાં, અને તમને ખૂબ આનંદ આવશે. તો પ્લીઝ, ગુજરાતી લોકો, નવરાત્રિ આવી રહી છે તો તમે ખાસ આ સોંગ જોજો, અને 27 જુલાઈએ જે રિલીઝ થાય છે એમાં તમને મળી જ જશે કે આ સોંગ, અને એને હિટ કરવા માટે તમે જ હિટ કરી શકો છો. સો પ્લીઝ બી દેર એન્ડ સી ધ મૂવી ઓન 27 જુલાઈ. થેન્ક યુ. કોમેડી અને મનોરંજનથી ભરપૂર ફિલ્મને સજ્જુ કાતરિયાએ પ્રોડ્યુસ કરી છે. જય પટેલ દ્વારા ડાયરેક્ટર કરાયેલી આ ફિલ્મ 27 જુલાઈથી રિલીઝ કરવામાં આવશે.